नमस्ते विद्यार्थी मित्रों, फरी एक वक्त रुद्र एज्युकेशन तमारू हार्दिक स्वागत करे छे। आजनो टॉपिक अवकाशमां तारानुं टमटमवुं। घणी वक्त नानपणनी अंदर पण आपणे आ अवलोकन करेलुं छे, पण आपणने क्यारे वैज्ञानिक दृष्टिए प्रश्न ऊभो थतो नथी के तारा केम टमटमता देखाय छे। तो घणा विद्यार्थीओने आवो प्रश्न पण होय के अवकाशमां खूब दूर रहेला ताराओ केवी रीते प्रकाशित थता होय छे। एनी पहला जो तमारे प्रिझमनुं वक्रीभवन अने मेघधनुष्यनी रचना जोवानी बाकी होय तो ऊपर आपेलुं आई बटन पर क्लिक करी अने तमे जोई शको छो। अने आवा बीजा ज वीडियो तमारे जोवा होय तो अमारी चेनलने जरूरथी सब्सक्राइब करजो अने बेल बटन प्रेस करजो, जेथी अमारा नवा नवा वीडियोनी अपडेट तमने मळती रहे। तो झड़पथी आपणे चालू करीए आजनो टॉपिक तारानुं टमटमवुं। तो पहली वस्तु के तारा टमटमता शुं काम देखाय छे, तो एनो मुख्य आधार ते तारा थी पृथ्वी सुधीना वातावरणीय वक्रीभवन उपर आधारित छे, के खास करीने वातावरणीय वक्रीभवनना कारणे तारामांथी आवतो प्रकाश छे ए पृथ्वी सुधी पहोंचता अलग अलग माध्यममांथी पसार थाय छे, अने आ अलग अलग माध्यममां ए प्रकाशनुं वक्रीभवन थाय छे, अने वक्रीभवननी साथे प्रकाશના વેગમાં થોડો ઘટાડો થાય છે, અને આ ઘટાડાના કારણે અમુક સમયે પ્રકાશ ઝડપથી પહોંચે છે તો અમુક સમયે પ્રકાશ ધીમેથી પહોંચે છે, તો જેના કારણે તારાઓ ટમટમતા જોવા મળે છે। ખાસ કરીને તારાઓ છે એ પૃથ્વીથી ખૂબ દૂરના અંતરે આવેલા છે, એના કારણે વાતાવરણીય વક્રીભવનને કારણે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળામાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે સહેજ વાંકું વળે છે, અને આના કારણે જે તારાનું મૂળ સ્થાન હોય છે એ મૂળ સ્થાનની જગ્યાએ એના કરતાં તારાનું સ્થાન થોડુંક ઉપર જોવા મળે છે, અને આ ઉપર જોવા મળતા સ્થાનને કારણે તે આભાસી સ્થાન ધરાવે છે, પણ એનો ખ્યાલ આપણને આવતો નથી। હકીકતે તારો હોય થોડોક નીચેની બાજુ, પણ આપણને જોવા મળે છે થોડોક ઉપરની તરફ। એટલા માટે તારા છે એ આભાસી સ્થાન તો ધરાવે છે, અને સાથે સાથે વક્રીભવનના કારણે કેવા જોવા મળે, ટમટમતા પણ જોવા મળે છે। અને તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર દૂર હોવાને કારણે અવલોકનકારની આંખ સુધી પૂરતા પ્રમાણમાં એ પ્રકાશ પહોંચતો નથી, અને એ પ્રકાશ પૂરતા પ્રમાણમાં ન પહોંચતો હોવાને કારણે આપણને તારો કેવો જોવા મળે, ટમટમતો જોવા મળે છે। હે સાહેબ, તો ગ્રહો કેમ ટમટમતા દેખાતા નથી? જો બુરા, તારા અને ગ્રહો બંનેમાં ઘણો બધો તફાવત છે। કઈ રીતે? તો કે તારા પૃથ્વીથી ખૂબ દૂર આવેલા છે, તો ગ્રહો છે એ પૃથ્વીથી નજીક છે, તારા કરતાં કેવા છે, નજીક છે। તારા સ્વયં પ્રકાશિત છે, તો આ બધા ગ્રહો છે એ સ્વયં પ્રકાશિત નથી, સૂર્યમાંથી પ્રકાશ ગ્રહો ઉપર આવે છે અને એ પ્રકાશ અથડાય એટલે કે પરાવર્તન પામી અને પૃથ્વી સુધી આવે છે, અને એના કારણે આપણને ગ્રહો છે એ થોડા ઘણા અંશે નરી આંખે જોઈ શકાય એવા પ્રકાશિત જોવા મળે છે। સમજાણું? તો ગ્રહો છે એ નજીક હોવાને કારણે આપણને પ્રકાશિત જોવા મળશે, જ્યારે પહેલાં ક્યાં છે, ખૂબ દૂરના અંતરે છે। તો આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।